કેશોદ હિતરક્ષક સમિતિ તથા ગોપાલનગર વિસ્તારના રહીશો દ્વારા વૃક્ષ કાપવાની અપનાવેલી મંજૂરીમાં થયેલા ગેરનીતિની સમક્ષ અધિકારી દ્વારા તપાસ કરાવી જવાબદાર સામે પગલા ભરવાની માંગણી કરી હતી. કેશોદ હિતરક્ષક સમિતિ તથા ગોપાલનગર વિસ્તારના રહીશો દ્વારા વૃક્ષ કાપવાની અપાયેલી મંજૂરીમાં થયેલી ગેરરીતિની સક્ષમ અધિકારી દ્વારા તપાસ કરાવી જવાબદાર સામે પગલા ભરવા માંગ કરી છે. ગોપાલનગર સાર્વજનિક પ્લોટમાં 25 વર્ષ જૂનું વૃક્ષ કાપી નાખવાની મંજૂરીમાં વિસ્તારના રહીશોના રૂબરૂમાં નિવેદન લેવામાં આવેલા ન હોય, માત્ર 2-4 વ્યક્તિ માટે બંધ બારણે અભિપ્રાય આપી રાજકીય દબાણ હેઠળ મંજૂરી આપવામાં આવી છે તેનો વિરોધ કર્યો હતો. કાપી નાખવામાં આવેલા વૃક્ષને કાયમી સ્મૃતિ તરીકે જાળવી રાખવા આકર્ષક કૃતિ બનાવવા નાયબ કલેક્ટર રેખાબા સરવૈયા પાસે મંજૂરી માગી છે. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાએ છેલ્લા કેટલાક સમયથી આડેધડ વૃક્ષો કાપવાની અપાતી પરવાનગીમાં પણ ગેરરીતિની આશંકા વ્યક્ત કરી તપાસની માંગ કરી છે. ગોવિંદ હડિયા, CN24 ન્યૂઝ, કેશોદ.